ફરી એકવાર સ્વાગત છે આપ મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ દસના ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર સોળના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોશું આપણી આ ચેનલ પર ધોરણ દસના ના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો મૂકી દીધેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો અહીંયા આપણે તેનું સ્વાધ્યાયનું સોલ્યુશન નંબર એક તમારા ઘરને પર્યાવરણ મિત્ર એટલે કે અનુકૂલિત બનાવવા માટે તમે ક્યાં ક્યાં પરિવર્તનોનું સૂચન કરો છો તો જવાબ જોઈએ આપણે તો નીચેના પરિવર્તનો વડે ઘર પર્યાવરણ મિત્ર અનુકૂલિત બની શકે છે પાણીનો વ્યય અટકાવવો બ્રશ કરતી વખતે સાબુ લગાવતી વખતે કે કપડાં વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું અટકાવવું જરૂર ન હોય ત્યારે બલ્બ પંખા વગેરેની સ્વિચ બંધ રાખવી ખોરાક અને ઉર્જાનો વ્યય અટકાવવો શક્ય હોય ત્યાં સુધી વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરવો સૌર કુકર અને સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવો કચરાનું ઉત્પાદન ઘટાડવું શક્ય હોય તો વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવી ત્યાર પછી નંબર બે શું તમે તમારી શાળામાં કેટલાક પરિવર્તન માટેના સૂચનો સૂચવી શકો છો કે જેથી તે શાળા પર્યાવરણીય અનુકૂલિત બની શકે તો જોઈએ જવાબ તો નીચેના પરિવર્તનો વડે શાળા પર્યાવરણીય અનુકૂલિત બની શકે તો રમતના મેદાનની ફરતે છોડ અને વૃક્ષો ઉગાડવા વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા ઊભી કરવી શક્ય હોય તો સોલાર સેલ પેનલ ગોઠવવી ખરેલા પર્ણો વધેલો ઢોળાયેલો ખોરાક નકામાં કાગળ વગેરે જૈવભાર કચરામાંથી ખાતર બનાવવું પીવાના પાણીની પાણીના નળ બાથરૂમના નળ ખુલ્લા રહી ન જાય તેની કાળજી રાખવી ત્યાર પછી આગળ જોઈએ નંબર ત્રણ આ પ્રકરણમાં આપણે જોયું કે જ્યારે જંગલ તેમજ વન્ય પ્રાણીઓની વાત કરીએ છીએ ત્યારે ચાર મુખ્ય ભાગીદારો સામે આવે છે તેમાંથી કોને જંગલના ઉત્પાદનનું વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય તમે એવું કેમ વિચારો છો જોઈએ આપણે તેનો જવાબ તો ચાર મુખ્ય ભાગીદારો પૈકી જંગલમાં અને તેની આસપાસ રહેતા લોકોને જંગલના ઉત્પાદનોના વ્યવસ્થાપન માટે નિર્ણય લેવાનો અધિકાર આપી શકાય કારણ કે સ્થાનિક લોકો સુપોષિત પદ્ધતિથી નૈસર્ગિક સ્ત્રોતોનો ઉપયોગ કરવાની પરંપરાગત રીતોથી માહિતગાર હોય છે સ્થાનિક લોકો પ્રાચીન કાળથી પર્યાવરણને સહેજ પણ નુકસાન કર્યા વગર જંગલો અને વન્યજીવોનો ઉપયોગ કરે છે ત્યાર પછી છે નંબર ચાર વ્યક્તિગત સ્વરૂપમાં તમે નીચે આપેલ પૈકી કોના વ્યવસ્થાપનમાં યોગદાન આપી શકો છો એ જંગલ તેમજ વન્ય પ્રાણી બી જલ સ્ત્રોત સી કોલસો તેમજ પેટ્રોલિયમ તો જોઈએ જબ વ્યક્તિગત સ્વરૂપમાં હું આપેલ તમામ સ્ત્રોતના વ્યવસ્થાપનમાં નીચે મુજબ યોગદાન આપીશ તો એ જંગલ તેમજ વન્ય પ્રાણી તો કાગળનો બગાડ અટકાવી કાગળનો ઓછો ઓછા પ્રમાણમાં ઉપયોગ નકામા કાગળનો પુનઃ ચક્રીયકરણ લાકડાના ફર્નિચરનો શક્ય તેટલો ઓછો ઉપયોગ વગેરે દ્વારા વૃક્ષો બચાવી શકાય પ્રાણીઓને મારીને મેળ મેળવાતી ફર ચામડું હાથી દાંત સિંગડા કસ્તુરી જેવી કોઈ પણ પ્રાણીની નિપજનો ઉપયોગ ન કરીએ ત્યાર પછી નંબર બી તો રોજિંદા પાણીનો વ્યય અટકાવીએ ફુવારાને બદલે ડોલમાં પાણી લઈ નાહીએ વાહન ધોવા શક્ય એટલા ઓછા પાણીનો ઉપયોગ કરીએ નળ યોગ્ય રીતે બંધ કરીએ બ્રશ કરતી વખતે શરીર પર સાબુ લગાવતી વખતે કે કપડાં વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું અટકાવીએ ત્યાર પછી સી તો કોલસો તેમજ પેટ્રોલિયમ તો નજીકના સ્થળે જવા પગપાળા જઈએ કે સાયકલનો ઉપયોગ કરીએ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીએ વીજ ઉપકરણોની જરૂર ન હોય ત્યારે સ્વિચ બંધ કરીએ ત્યાર પછી જોઈએ નંબર પાંચ વ્યક્તિગત તરીકે તમે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોના વપરાશને ઘટાડવા માટે શું કરી શકો છો તો આપણે જવાબ જોઈએ તેનો તો વ્યક્તિગત રીતે હું વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનો વપરાશ નીચે મુજબ ઘટાડીશ જરૂર ન હોય ત્યારે ઘરમાં કે શાળામાં વીજ ઉપકરણોની સ્વિચ બંધ કરીશ જરૂર ન હોય ત્યારે પાણીનો નળ બંધ કરી પાણીનો વ્યય અટકાવીશ વાહનોનો ઉપયોગ ઘટાડીશ ખોરાકનો બગાડ કરીશ નહીં કાગળનો વ્યય કરીશ કરીશ નહીં નહીં પ્લાસ્ટિકનો ઉપયોગ ત્યાર પછી નંબર તો નીચે આપેલ બાબતો સંબંધિત પાંચ કાર્યો લખો કે જે તમે છેલ્લા સપ્તાહમાં ક્યાં હોય એ આપણા પ્રાકૃતિક સ્ત્રોતનું સંરક્ષણ બી આપણા પ્રાકૃતિક સ્ત્રોતો પર દબાણનો વધારો જોઈએ એ પ્રાકૃતિક સ્ત્રોતના સંરક્ષણ માટે કરેલા પાંચ કાર્યો તો બ્રશ કરતા શરીર પર સાબુ લગાવતા પાણીનો નળ બંધ કર્યો નજીકના સ્થળે ચાલીને ગયો બલ્બના પ્રકાશની જરૂર ન હતી ત્યારે સ્વિચ બંધ કરી કાગળની બીજી બાજુનો ઉપયોગ કર્યો તૂટેલી કોકરીનો છોડ ઉગાડવા ઉપયોગ કર્યો ત્યાર પછી બી તો પ્રાકૃતિક સ્ત્રોતો પર દબાણનો વધારો કરતાં પાંચ કાર્યો તો વારંવાર પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કર્યો અને તેને ગમે ત્યાં નાખી ખોરાકનો વારંવાર બગાડ કર્યો થાળીમાં ખોરાક રેવા દીધો ચામડાના બૂટ પટ્ટો ખરીદી કરી નોટબુકના પેજ કારણ વગર ફાડી નાખ્યા નોટબુકમાં માત્ર જમણી તરફના પેજ જ લખાણ લખ્યું ટીવી ચાલુ રાખીને મોબાઈલ પર ગેમ રમી ત્યાર પછી નંબર સાત

સાબુ લગાવતી વખતે કે કપડાં વાસણ ધોતી વખતે બિનજરૂરી પાણી વહી જતું અટકાવવું જરૂર ન હોય ત્યારે બલ્બ પંખા વગેરેની સ્વિચ બંધ રાખવી ખોરાક અને ઉર્જાનો વ્યય અટકાવવો શક્ય હોય ત્યાં સુધી વસ્તુઓનો પુનઃ ઉપયોગ કરવો સૌર કુકર અને સૌર સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવો કચરાનું ઉત્પાદન ઘટાડવું શક્ય હોય તો વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરવી તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે